સુરત જિલ્લાના મહુવા તાલુકાના આંગલધરા ગામે આવેલા વજન કાંટાના સંચાલક પર મોડી રાત્રે અજાણ્યા ઈસમોએ 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં સંચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મહુવા તાલુકાના આંગલધરા ગામે રહેતા સંજયસિંહ દિલીપસિંહ દેસાઈ આંગલધરા ગામે માં કૃપા વજન કાંટાના માલિક છે અને પોતે ખેડૂત પણ છે. ગતરોજ રાત્રે સંજય દેસાઈ આંગલધરા ગામે આવેલા વજન કાંટા ખાતે હાજર હતા. તે દરમિયાન રાત્રિના 2 થી 4 વાગ્યાના સમય દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ સંજય દેસાઈ પર 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં 4 ગોળી સંજયસિંહને વાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અને મોડી રાત્રે વજન કાંટા પર વજન કરાવવા આવેલા સુમુલ ડેરીના ટેન્કર ચાલકે સંજયસિંહને મૃત હાલતમાં જોઈ પોલીસને જાણ કરી હતી. હાલ તો પોલીસ તપાસમાં અંગત અદાવતમાં ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આજરોજ વહેલી સવારે 2 વાગ્યાથી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન અનાવલ વાંસદા રોડ ઉપર સંજયભાઈ દેસાઈ નામના ઈસમની એક વજન કાંટો છે. એ વજન કાંટાની નાનકડી કેબિનની અંદર કોઈ અજાણ્યા ઈસમોએ એમને 7 રાઉન્ડ ફાયર કરી અને મારી નાખેલા છે. પ્રાથમિક તપાસ દરમિયાન અમને એવું જાણવા મળ્યું છે કે એમના એમની કુટુંબની સાથેના ઝઘડાના કારણે કોઈ અંગત અદાવતથી જ એમનું મોત નિપજાવવામાં આવેલ છે. જેટલા શકમંદો છે એ શકમંદોની પૂછપરછ કરી અને ઝડપથી ગુનો ડિટેક્ટ કરવા માટે અમારા જિલ્લાની પોલીસ કાર્યરત થઈ ગઈ છે. અમે જે આ ફાયર આર્મ્સનો ઉપયોગ કરી અને મરણ જનાને મારી નાખવામાં આવેલો છે એટલે અમે ફોરેન્સિકની ટીમ સાથે બેલાસ્ટિક એક્સપર્ટને બોલાવેલા છે, ડોગસ્પર્ટને બોલાવેલી છે અને કેવા પ્રકારના આર્મ્સનો ઉપયોગ થયેલો હશે જે અમને FSL જણાવશે. અને ઝડપથી આ મરણ જનાને મારી નાખવાથી કોને ફાયદો થશે એવા લોકોને અમે પકડી અને પૂછપરછ કરી રહ્યા છીએ. જે એમની જમીનની બાબતમાં કૌટુંબિક ઝઘડો છે એ બાબતથી જ થયું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે. મુકેશ રાજપૂતનો રિપોર્ટ, સુરત.